નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જન્માષ્ટમીના પવિત્ર અને પાવન પર્વ પછી ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ફરી પાછા મળ્યા છે. 7-8 દિવસની જન્માષ્ટમીની જે રજા આપણે ભોગવી, સરસ રીતે તમે જન્માષ્ટમી એન્જોય કરી હશે ઘરે રહીને. આ વખતે બધા મેળા તીર્થસ્થાનોમાં જવાની મનાઈ હતી, પરંતુ આપણા ઘરને જ આપણે તીર્થસ્થાન બનાવી અને આ વખતે પહેલું વર્ષ એવું છે કે બધા લોકો પોતાના ઘરે જન્માષ્ટમી ઉજવી છે. બધાને ખૂબ આનંદ આવ્યો છે, બધાને ખૂબ મજા પડી હશે. ખાસ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પણ આ સમયગાળામાં પડ્યો છે, એટલે વાતાવરણ પણ ઠંડુ હતું અને બહુ આપણે મજા કરી છે. આજથી હવે આપણે ઓનલાઈન શિક્ષણમાં પાછું જોડાઈ જવાનું છે, કેમ કે સુખના દિવસો જલ્દી પસાર થઈ જાય છે, બરાબર, પણ અભ્યાસના દિવસો પણ જલ્દી પસાર થાય છે, આપણે જોઈએ છે. આજે હું ધોરણ 12ની અંદર કોમર્સ અને આર્ટ્સના બંને વિદ્યાર્થી બહેનોને જન્માષ્ટમીની સરસ મજાની ઉજવણી કર્યા પછી આજે આપણે ફરી પાછા મળ્યા છે. તો હવે જ્યાં આપણે ટેક્સ્ટબુક મૂકી હોય, જ્યાં ચોપડી મૂકી હોય, ત્યાંથી ચોપડી કાઢી લેજો અને આજથી હવે પાછો અભ્યાસમાં લાગી જવાનું છે, બરાબર. ગુજરાત સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી કદાચ શિક્ષણ શરૂ થાય એવો પરિપત્ર બહાર પાડ્યો છે. તો આપણે જે 8-10 દિવસ ઓનલાઈન શિક્ષણ ભણી અને પછી સ્કૂલમાં આપણે અભ્યાસ કરશું, બરાબર. 12માની અંદર આપણે 3 કૃતિ પૂરી કરી, 2 કાવ્ય અને 1 પાઠ. 3 પાઠ વ્યવસ્થિત તમે 2-3 વખત વાંચી લેજો. એના જે પ્રશ્નો મેં લેસનમાં મોકલ્યા છે બધા પ્રશ્ન બુકમાં ઉતારી લેજો. અને એવું નથી કે પાઠ પૂરો થઈ જાય અથવા ટોપિક પૂરો થાય પછી એને આપણે પાછું વાંચવાનું નહીં, રિપીટર કરવાનું, પુનરાવર્તન કરવાનું. તો કોઈ પણ પાઠ કે કોઈ પણ કાવ્ય છે એ આપણા મગજમાં બેસી જાય છે, કેમ કે જે માણસ કોશિશ કરે છે કદી હારતો નથી. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, આપણે ખ્યાલ છે. હરિવંશરાય બચ્ચનનું સરસ મજાનું કાવ્ય એને લખ્યું છે કે ભાઈ, કોઈ માણસ આકાશને આંબવા કોશિશ કરે તો પણ એ આંબી શકે એવી માણસમાં તાકાત ભગવાને આપી છે. પરંતુ જે માણસ હારી જાય છે, જે માણસ પાછો પડી જાય છે, હૃદયમાંથી નબળો પડી જાય છે, એ માણસ પાછો ક્યારેય બેઠો થઈ શકતો નથી. એવો જ એક સરસ મજાનો પાઠ આજે આપણે ભણવાનો છે. 4થો પાઠ 12 કોમર્સ આર્ટ્સની અંદર સત્યાગ્રહાશ્રમ પાઠ આવે છે. વિનોબા ભાવેનું જીવન ગાંધીજીના કોચરબ આશ્રમમાં કઈ રીતે પસાર થાય છે, કઈ રીતે જીવન વિતાવે છે, અને ગાંધીજી ખુદ પણ વિનોબાથી એવા સરસ પ્રભાવિત થઈ ગયા હતા કે નહીં, ખરેખર આ વ્યક્તિ બહુ જ્ઞાની છે. વિનોબા આમ તો મૂળ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાંગોદા ગામના વતની હતા, ત્યાંનો જન્મ થયો હતો, બરાબર. મૂળ મહારાષ્ટ્ર, રાયગઢ જિલ્લો અને ગામ એનું ગાંગોદામ. પરંતુ એના પિતા ગુજરાત વડોદરાની અંદર નોકરી કરતા હતા, એટલે આખું જીવન એને ગુજરાતમાં પસાર કર્યું છે, આખું જીવન એને ગુજરાતમાં વિતાવ્યું છે. અને બાળપણ ગુજરાતમાં વીતે તો ગુજરાતની સંસ્કૃતિ એને સ્પર્શ કર્યા વિના રહી નહીં. તો વિનોબાજી ગુજરાતની સંસ્કૃતિથી એકદમ પ્રભાવિત હતા અને એમ થયું કે ખરેખર મારે ગાંધીજીને મળી અને આખા ગુજરાત નહીં, આખા દેશની અંદર મારે એક સંસ્કૃતિનો વિચાર ફેલાવવાનો છે. વિનોબા ભાવે ખૂબ તત્વચિંતક હતા, ખૂબ અધ્યાત્મ જ્ઞાન ઉપર અભ્યાસ કરનારા વ્યક્તિ હતા. એ કુલ 5 કે 6 ભાષાના જાણકાર હતા, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ફારસી, અંગ્રેજી, આમ કુલ 5 કે 6 ભાષામાં પોતે અભ્યાસ કર્યો અને પોતે ખૂબ જ્ઞાની હતા, ખૂબ એને શિક્ષણ મેળવ્યું અને પોતે એકદમ તત્વજ્ઞાની, આત્મચિંતન કરી અને અધ્યાત્મ ભાવ અપનાવી અને સરસ રીતે પોતે જ્ઞાન મેળવ્યું છે. એટલે નાનપણમાં જ એને એમ થયું કે ખરેખર મારે હવે કોઈ સંસારમાં પડવું નથી, મારે હવે કોઈ ગૃહ જીવનમાં પસાર થવું નથી. એટલે બાળપણમાં જ પોતે પોતાનું ઘર છોડી, પોતે પોતાનું વતન છોડી
પોતાના પિતાનો સાથ છોડી અને ગાંધીજીને આશ્રમની અંદર પહોંચી જાય છે કોચરબ, બરાબર, અમદાવાદની બાજુમાં કોચરબ જે છે ત્યાં આશ્રમમાં આવી જાય છે અને એ આશ્રમમાં ગાંધીજીના અનુયાયી બની અને પોતે રહે છે. જ્યારે વિનોબાજી ગાંધીજીના આશ્રમમાં જાય ત્યારે ગાંધીજી બેઠા બેઠા શાક સમારતા હોય છે. શું કરતા હોય? શાક સમારતા હોય છે. ત્યારે વિનોબાજી ખુદ એ ચિત્ર જોઈ અને મનમાં આશ્ચર્ય પામે છે કે ઓહો, આવડી મોટી હસ્તી, આવડા મોટા જ્ઞાની માણસ જો આવું સામાન્ય કામ કરે તો ખરેખર આપણે પણ આવું કામ કરવું જોઈએ. આમ ગાંધીજીના જીવનથી વિનોબાજી ખૂબ પ્રભાવિત થયા હતા, ખૂબ આમ શ્રેષ્ઠ બન્યા હતા. આમ ગાંધીજીના આશ્રમમાં પોતા ઘણા વર્ષો સુધી રહે છે. ગાંધીજીના આશ્રમમાં એ ખૂબ જ્ઞાન મેળવે છે. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જેવા અભ્યાસોનો એ અભ્યાસ કરે છે. ગાંધીજી સત્ય અને અહિંસા ઉપર ઘણા બધા વખત ભાષણ આપતા એ સાંભળે છે. આજુબાજુના ગામડાઓમાં, આજુબાજુના શહેરોમાં ગાંધીજી ભાષણ આપવા જતા ત્યારે વિનોબાજી પણ પોતે સાથે જતા અને ક્યારેક ક્યારેક ગાંધીજી વિનોબાને પણ બોલવાનું કહેતા કે તમે બે શબ્દ બોલો, કેમ કે ગાંધીજીથી પણ ઉપર શ્રેષ્ઠી વિનોબાજી હતા. પણ વિનોબાજી કોઈ દિવસ ગાંધીજીનું અપમાન કે એનું, બરાબર, માનહાનિ કરી નથી. એમ એવા આદરભાવી હતા. નાનપણમાં પોતે ખૂબ થોડાક આમ ક્રોધી મગજવાળા, કોઈનું ચલાવી ન લઈ, કોઈ કાંઈ સંભળાવે તો તરત સામે સંભળાવી દે, આમ થોડોક ક્રોધી મગજ. કેમ કે સતી અને અહિંસા ઉપર જે લોકો ચાલે એ કોઈ દી ખોટું ચલાવે નહીં. ખોટું કોણ ચલાવે? તો કે નબળો માણસ, જેની નીતિ અને જેની બુદ્ધિ નબળી હોય એ માણસ ખોટું ચલાવે. બાકી જે માણસ શ્રેષ્ઠ છે માણસ ખોટું ચલાવતો નથી. એટલે વિનોબાજી નાનપણથી જ એકદમ જે જીદ પકડે તો એ જીદ મૂકે નહીં. કદાચ ગમે એમ થઈ જાય, ક્યાંય ખોટું થતું હોય તો પોતે મૃત્યુ સુધી પૂગી જાય પણ ખોટું થવા ન દે. આવા એકદમ પોતે પોતાના સ્વભાવના શ્રેષ્ઠી હતા. પણ અમુક સમયે ક્યારેક જ્યારે અતિશય ક્રોધી સ્વભાવ હોય તો ક્યારેક મુશ્કેલી અનુભવે. એટલે ગાંધીજીના આશ્રમમાં વિનોબાજી આવી અને એકદમ હળવાશ ભેરો સ્વભાવ કરી શક્યા. યાદ રાખજો, આ એનું મોટામાં મોટું અને શ્રેષ્ઠ લક્ષણ હતું, હળવો સ્વભાવ. જ્યારે વિનોબાજી પોતાના ઘરની અંદર રહેતા, પોતાના પિતા સાથે રહેતા ત્યારે ખૂબ તામસી મગજના હતા, ક્રોધી મગજના હતા. પણ જ્યારે ગાંધીજીના આશ્રમમાં આવે છે એ ત્યારે પોતે એકદમ હળવા બની અને ઘણા સમય, ઘણા વર્ષો વિતાવે છે. એટલે આ રીતે પ્રવર અને ઘણા બધી ભાષાની અંદર પણ એને કામ કરેલું છે. ખાસ તો એને સાહિત્ય સેવા ગુજરાતીની અંદર કંઈ કરી હોય તો ગીતા પ્રવચનો, કેમ કે ગાંધીજી આશ્રમમાં ગીતાનો અભ્યાસ કરી અને લોકોને ગીતાના શ્લોકો વિશે સમજૂતી આપતા, લોકોને ગીતાના પ્રવચનો સંભળાવી અને લોકોને સાચું જ્ઞાન આપતા. એટલે ગીતા પ્રવચનો ઉપર પણ વિનોબા ભાવેએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે. ત્યાર પછી શિક્ષણ વિચાર, કે ભાઈ શિક્ષણ વિના માણસ આંધળો છે, જે માણસ શિક્ષણ લેતો નથી એ માણસ આંધળો છે. એટલે શિક્ષણ ઉપર પણ ઘણા બધા વિચારો પોતે કરી, શિક્ષણને કેમ આદર કરી શકાય, શિક્ષણને કેમ મેળવી શકાય, શિક્ષણ એ આત્મલક્ષી ઢબ છે, માણસ પોતે ધારે તો ઘરે બેસી શિક્ષણ મેળવી શકે, શિક્ષણ એ કોઈ ઉપર આધાર નથી અથવા શિક્ષણ એ અનુકરણ નથી, શિક્ષણથી માણસ પોતે સર્વાંગી બને છે. પણ માણસમાં ધગસ હોવી જોઈએ, માણસની અંદર કંઈક તમન્ના હોવી જોઈએ ત્યારે. એટલે શિક્ષણ વિચાર ઉપર પણ ઘણા બધા પુસ્તક લખ્યા છે. ત્યાર પછી વિજ્ઞાન અધ્યાત્મ, બરાબર, કે ભાઈ એક બાજુ વિજ્ઞાન છે, આપણે ખ્યાલ છે કે અત્યારે વૈજ્ઞાનિક ટેકનોલોજી દિવસે દિવસે વધતી જાય છે, બરાબર, હવામાનની આગાહી થાય છે. ત્યાર પછી જ્યોતિષ વિજ્ઞાન પણ આવી ગયું છે, બરાબર, ખગોળ વિજ્ઞાન પણ આવી ગયું છે. એક બાજુ વિજ્ઞાન અને એક બાજુ અધ્યાત્મ. અધ્યાત્મ પણ વિજ્ઞાન જેવું જ કામ કરે છે. જે માણસ સરસ મજાની ભક્તિ કરી, જે માણસ અધ્યાત્મમાં ઊંડો ઉતરી અને ભવિષ્યવાણી કરી શકે, ખગોળ જ્ઞાન મેળવી શકે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મમાં પણ પોતે અભ્યાસ કરી, બરાબર, કેમ કે અધ્યાત્મ એટલે ભક્તિ અને વિજ્ઞાન એટલે સાયન્સ, ટેકનોલોજી, બરાબર. એક બાજુ માણસ ટેકનોલોજીમાં સમાય ગયેલો છે, પણ એ જ ટેકનોલોજીનું જ્ઞાન કેમાં મળે? આપણે અધ્યાત્મમાં, ભક્તિમાં મળે છે. એટલે બે સેમ વિશે જાણી અને બંનેની અંદર પણ ઘણો બધો એનો અભ્યાસ કર્યો છે. એટલે એમાં પણ ઘણા બધા એને પુસ્તકો લખેલા છે. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિ, કે જો આખા વિશ્વમાં જૂનામાં જૂની સંસ્કૃતિ હોય, આખા વિશ્વમાં જો શ્રેષ્ઠ સંસ્કૃતિ હોય તો ભારતીય સંસ્કૃતિ છે. કેમ કે ભારતીય સંસ્કૃતિમાં, બરાબર, આયુર્વેદથી માંડી
શારીરિક સ્વાસ્થ્યથી માંડી અને માણસ ભગવાન સુધી પહોંચે ત્યાં સુધીના તમામ નીતિ નિયમો આપણા શાસ્ત્રોમાં આપણા ગ્રંથોમાં આપ્યા છે. બરાબર, ખાસ યાદ રાખજો. જીવન કઈ રીતે જીવાય, પૈસા કઈ રીતે કમાવી શકાય, સ્વાસ્થ્ય શરીરનું સ્વાસ્થ્ય કેમ સારું રાખી શકાય, બરાબર, અને માણસ સંસારી જીવન કેમ શ્રેષ્ઠ જીવી શકે, આમ આપણા વેદોમાં આપણા પુરાણ શાસ્ત્રોમાં આવું ઘણું બધું આપેલું છે. પણ આપણે અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે. એટલે જૂનામાં જૂની જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ હોય તો એ ભારતની સંસ્કૃતિ છે. અને હિમાલય જેવો ભારતને પર્વત મેળો, ઘણા બધા ઋષિમુનિઓ હિમાલયમાં જઈ પોતાના ઉત્તમ જીવનના વર્ષો પસાર કરી અને સરસ મજાની ભક્તિ મેળવી અને આપણી સંસ્કૃતિને શ્રેષ્ઠ બનાવી છે. અત્યારે જે આપણે આવા મોટા મોટા મંદિરો, મોટા મોટા ધાર્મિક સ્થળો બન્યા છે, એનું કારણ શું છે? તો કે સંસ્કૃતિ. કેમ કે આપણા લોકો મૂળ સંસ્કૃતિને જાણી શકે છે, મૂળ સંસ્કૃતિને ઓળખી શકે છે. એટલે આ રીતે વિનોબા ભાવેએ પણ ગાંધીજીના આશ્રમમાં રહી અને મોટે ભાગે ગીતા પ્રવચનો, શિક્ષણ વિચાર, વિજ્ઞાન ટેકનોલોજી, અધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિ વિશે ઘણા બધા ગ્રંથો લખીને એક ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પોતે લેખક બની શક્યા છે. માણસ કોઈ પણ હોય, ભલે સામાન્ય હોય કે શ્રેષ્ઠ માણસ હોય, પણ જે માણસ કોઈ વિષયમાં મહેનત કરે અથવા જે માણસ કોઈ વિષયમાં આગળ પગલું ભરે તો એ વિષયમાં પોતે શ્રેષ્ઠ બની શકે છે. આ એનું ઉત્તમ ઉદાહરણ છે. તો આ રીતે વિનોબાનો મેં તમને મૂળ પરિચય આપ્યો, લેખક પરિચય. બરાબર, તમારી પાસે ટેક્સ્ટબુક છે, ન હોય તો લઈ લેજો. ટેક્સ્ટબુકની અંદર જે લેખક પરિચય છે એ વાંચી લેજો. ત્યાર પછી ક્યાં ક્યાં ગ્રંથો લખ્યા છે એ પણ મેં તમને સમજાવ્યા, એ પણ વાંચી લેજો. હવે આપણે જોઈએ પાઠ પરિચય, પાઠમાં શું આવે છે. બરાબર, તો પાઠમાં બીજું કંઈ નથી, પાઠની અંદર કથાવસ્તુ એવી છે કે વિનોબાજી ગાંધીજીના આશ્રમમાં આવે છે. શું કરવા માટે આવે છે? તો કે ભક્તિ કરવા માટે, અધ્યાત્મમાં આગળ વધવા માટે. એણે સાંભળ્યું છે કે ભાઈ ગાંધીજી જે છે ગુજરાતના વતની છે અને ગાંધીજી સત્ય અને અહિંસાની ખોજ કરનારા વ્યક્તિ છે. ગમે એમ થાય તો એ પાછા પડે નહીં અને સત્યની રાહ ઉપર ચાલનારા વ્યક્તિ છે. આખી દુનિયામાં, આખા વિશ્વમાં ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી ગણાય. તો એને એમ થયું કે ભાઈ સત્ય ઉપર કેમ ચાલી શકાય, તો ચાલો આપણે એના અનુયાયી બનીએ, આપણે એના શિષ્ય બનીએ, તો આપણે એને પૂરેપૂરું જ્ઞાન મળે. અને આમ ગાંધીજીને આશ્રમમાં પોતે આવે છે. બરાબર, આમ ગાંધીજી અને વિનોબા વચ્ચેનું જે જીવન જે છે એ જીવન આ પાઠનો આખો સાર છે. યાદ રાખજો, વિનોબાજી કોચરબ આશ્રમમાં આવે છે અને ગાંધીજીને મળે છે, તો ત્યારે ગાંધીજી એને અલગ અલગ વિષયમાં ઘણા બધા પ્રવચનો સંભળાવે છે, અલગ અલગ વિષયમાં ઘણું બધું જ્ઞાન આપે છે. એટલે વિનોબાજીમાં જે ઉણપ છે, જે મુશ્કેલી છે, વિનોબાજીમાં જે કંઈ નથી એ ગાંધીજી એમાં પૂર્તિ કરે છે. અને ગાંધીજીને પણ ખરેખર આ વ્યક્તિ શ્રેષ્ઠ લાગે છે. ગાંધીજીને એમ કે ખરેખર આ મારો ગુરુ છે એમ, એવો હોશિયાર વ્યક્તિ છે. કેમ કે કોચરબ આશ્રમમાં આવ્યા પહેલાં વિનોબાજીએ ઘણા બધા વિષયનું શિક્ષણ ઉત્તમ રીતે મેળવી ચૂક્યા હતા. બરાબર, ઘણા બધા વિષયમાં બધા શ્રેષ્ઠ હતા. એટલે જે માણસ અતિશય હોશિયાર, અતિશય શિક્ષિત હોય એને પછી બહુ ભણાવો ન પડે, બહુ જ્ઞાન ન દેવું પડે. એટલે આમ વિનોબાજી કોચરબ આશ્રમમાં આવી અને ગાંધીજી પાસે આવે છે. ગાંધીજી એને ઘણા બધા વિષયમાં સમજાવે છે, સંસ્કૃત વિષયમાં ઘણા બધા જ્ઞાન પીરસે છે, ભાગવદ ગીતા વિશે જ્ઞાન આપે છે, ભાગવદ ગીતા વિશેને સમજાવે છે. અને આપણું જે જ્ઞાન છે સમાજને આપીએ તો સમાજને કેમ ઉપયોગી થાય એના વિશે પણ માહિતી આપે છે. એટલે આ પાઠની અંદર, બરાબર, મૂળ આ પાઠ જે છે એ અહિંસાની ખોજ જે પુસ્તક છે વિનોબાજીનું એમાંથી લેવામાં આવ્યો છે. અને ખાસ આ પણ યાદ રાખજો, કદાચ પ્રશ્ન પૂછાય કે ભાઈ સત્યાગ્રહ આશ્રમ પાઠ કેમાંથી લીધો, તો ખ્યાલ હોવો જોઈએ અહિંસાની ખોજમાંથી. એટલે એમાંથી આ પાઠ લીધેલો છે. અને પાઠની અંદર જે સાર જે છે, બરાબર, એ ગાંધીજીના અનુયાયી બનવું. અનુયાયી એટલે શિષ્ય. કેમ કે જે માણસની અંદર ખૂટતું હોય એ માણસ કોઈ બીજા પાસે જઈ, સજ્જન માણસ પાસે જઈ અને મેળવી શકે અને પોતે માણસ શ્રેષ્ઠ બની શકે. એટલે વિનોબાજીને એવું મન હતું કે હાલ હું પણ ગાંધીજીના આશ્રમમાં જઈ અને ગાંધીજીનો કંઈક લાભ મેળવું. એને ખબર હતી ગાંધીજી આખા વિશ્વમાં સત્ય અને અહિંસાની દોર ચલાવે છે, ભારતને આઝાદ કરવા માટે કોઈ ઉતાળું પગલું ભરતા નથી, લોકોને સમજાવી સમજાવી તત્વજ્ઞાન આપી આપીને ભારતને આઝાદ કર્યું છે. સાથે એમાંથી સંદેશો જ્ઞાન પણ મળે છે, એમાંથી શ્રેષ્ઠ વિચાર પણ મળે છે. એટલે એને એ પણ
મનમાં વિચારી અને ગાંધીજીના અનુયાયી જે છે એ વિનોબાજી બની જાય છે. કેમ કે માણસમાં કોઈ ખામી હોય તો બીજો માણસ આપણે કંઈક સલાહ આપે. બરાબર, વિનોબાજી નાનપણમાં ખૂબ ગુસ્સાવાળા હતા, ખૂબ જેદી હતા, ખૂબ આમ આત્મલક્ષી પણ અભિમાનવાળા હતા. તો આ તમામ જે અવગુણો હતા એ તમામ અવગુણો ગાંધીજીના આશ્રમમાં આવે ત્યારે ઓસરી જાય છે, સમી જાય છે અને વિનોબાજી પણ ગાંધીજી જેવા એકદમ હળવા બની જાય છે, નમ્ર બની જાય છે. જે માણસ નમ્ર બને, જે માણસ હળવો બને, એ જ માણસ શ્રેષ્ઠ સુધી પહોંચી શકે છે. અતિશય અભિમાન કરવું નહીં, અતિશય બહુ અહમ કરવો નહીં. કેમ કે અહમ અને અભિમાન એ માણસની જે તેજસ્વીતા જે છે એને કોરી ખાય છે અને નષ્ટ કરી નાખે છે. એટલે અભિમાનમાં જે માણસ આવ્યો એ પોતાનું જ પતન સમજે તો અભિમાનને હંમેશા છોડી દેવું જોઈએ. અભિમાન જે છે એ આપણું માન નથી, પણ આપણું એક ગુમાન છે, આપણું નષ્ટપણું છે. જે માણસ અભિમાનની અંદર ફસાઈ જાય છે પછી એને સાચી સલાહ આપે તો લાગતી નથી અને પોતાના અહમમાં જ ઓગળી જાય છે અને અંતે માણસ ક્યારેક અવડું પગલું ભરે તો માણસ નષ્ટ થઈ જાય છે. બરાબર, આપણે ખ્યાલ છે કે તમે જોજો, અમુક અમુક માણસો અમુક વેપારી હોય, પૈસાવાળા બની જાય પછી અભિમાન થઈ જાય, આડેધડ વેપાર કરવા માંડે, ક્યાંય તપાસ ન કરે, જે પછી ધબડકો આવે તો બધું વેચાઈ જાય છે. એ અભિમાન છે. અભિમાન હંમેશા, ગુમાન હંમેશા માણસને એકદમ ક્રોધિત બનાવી દે છે. માણસને જરાય નબળો પડવા દેતો નથી અને માણસ નબળો ન પડે તો માણસ નાબૂદ થાય છે. એટલે જેટલી નમ્રતા, જેટલું હળવાશ આપણા જીવનમાં હોય એટલો માણસ આગળ વધી શકે, યાદ રાખજો. બરાબર, તો ખાસ ગાંધીજીના અનુયાયી બન્યા અને કોચરબ આશ્રમમાં પોતે ઘણા બધા દિવસો વિતાવ્યા, ઘણા બધા 8-10 વર્ષો એને પસાર કર્યા. ત્યાર પછી એને એવું થયું કે મેં ઘણું બધું જ્ઞાન મેળવ્યું, ઘણી બધી મેં માહિતી મેળવી, હવે મારે સમાજને કંઈક કામ લાગવું જોઈએ. મારી પાસે જ્ઞાન છે, મારી પાસે જે કંઈ આ અધ્યાત્મ ભક્તિ છે એ માત્ર મારા માટે નહીં પણ આપણા સમાજને ઉપયોગી થાય, આપણા કુટુંબોને એનો લાભ મળે એ માટે 1 વર્ષ સુધી આશ્રમમાંથી રજા મૂકી અને પોતે આજુબાજુના ગામડાઓમાં પ્રચાર કરવા માટે નીકળી જાય છે, લોકોને સમજાવે છે. અમુક અમુક લોકોના ઘરે ઝઘડા થતા હોય, અમુક લોકોના ઘરે ક્યાંક પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, અમુક લોકોમાં જ્ઞાન ન હોય. બરાબર, તો આપણે મૂળ અધ્યાત્મ ભક્તિ સમજાવી, મૂળ આપણી અધ્યાત્મ સંસ્કૃતિ સમજાવી અને વિનોબાજી 1 વર્ષ આજુબાજુના ગામડાઓમાં લોકોને સમજાવે, લોકોને પ્રવચનો આપે, લોકોને સુધારે છે. એટલે 1 વર્ષ માટે પોતે રજા લઈ અને જાય છે અને પોતે આવું સરસ મજાનું કાર્ય કરે છે. બરાબર, અને આમ આશ્રમમાંથી ગયા પછી પોતે શ્રેષ્ઠ બની જાય છે, ગાંધીજી કરતાં પણ શ્રેષ્ઠ બને. કેમ કે ગાંધીજીના અનુયાયી હંમેશા ગાંધીજી કરતાં કેવા હતા? શ્રેષ્ઠ હતા. ગુરુ અને શિષ્યની અંદર વાત કરીએ તો ગુરુ કરતાં શિષ્ય શ્રેષ્ઠ બને છે. કેમ કે ગુરુનો વિચાર એવો હોય કે મારા કરતાં મારા વિદ્યાર્થી કેવા બનવા જોઈએ? શ્રેષ્ઠ. એટલે ગાંધીજી કરતાં પણ વિનોબાજી જે છે એ બહુ શ્રેષ્ઠ બન્યા, બહુ પ્રતિષ્ઠા પામનારા બન્યા અને આખા ગુજરાત મહારાષ્ટ્રમાં ઘણા બધા કાર્યો કર્યા. કે ગંજાવર, ગંજાવર એટલે એકદમ શ્રેષ્ઠ, એકદમ ઉત્તમ કાર્ય, કે એની નામના મળી જાય. આમ આખું જીવન એને પોતે સંન્યાસી રહી, બરાબર, આશ્રમમાં રહી અને ગાંધી સાથે કામ કર્યું અને ગાંધીજીને પોતે ઉત્તમ ઉપયોગી બન્યા છે. એટલે ગાંધીજીને આવા માણસો મળ્યા માટે ગાંધીજી પણ જે ધાર્યું કામ કરી ચૂક્યા છે. એટલે સરસ મજાનો પાઠ છે. બરાબર, એકવાર તમે પાઠ વાંચી લેજો, એકવાર પાઠ વાંચી લેશો એટલે મગજમાં આવી જશે. આ પાઠમાં થોડીક વિનોબાજી ભાવેની જે આત્મચિંતન તત્વજ્ઞાન છે એ આપેલું છે. એટલે તમે એકવાર પાઠ વાંચન કરશો તો બહુ સમજાય નહીં, તો મૂંઝાવો નહીં. બરાબર, પણ એ જ પાઠને તમે 2-3 વાર વાંચશો એટલે જે આખું પાઠની અંદર કથા વસ્તુ છે, જે પાઠની અંદર પ્રસંગ છે એ મગજમાં બેસી જશે. બરાબર, તો આમ ગાંધીજીના આશ્રમમાં વિનોબાજી જાય છે ત્યારે ગાંધીજી શાક સમારતા હોય તો એવી હળવાશ જોઈ અને વિનોબાજી પોતે પણ હળવા બની જાય છે. ચાલો હું પણ સુધારું, એટલે ગાંધીજીના હાથમાંથી શાક લઈ લઈ પોતે સુધારે છે. કેમ કે હંમેશા આપણે કોઈ હળવાશ માણસને જોઈ અને આપણું અભિમાન પણ ઓગળી જાય છે. તો આવા ઉત્તમ સંસ્કારો મેળવી, આવા ઉત્તમ શ્રેષ્ઠ વિચારો મેળવી અને વિનોબાજી ભાવે પણ આપણા ગુજરાતી અને ખાસ આપણા ભારતીય સાહિત્યમાં એક યુગ પુરુષ બની ચૂક્યા છે, એક સંન્યાસ, એક સાધુ પુરુષ બની ચૂક્યા છે. અને આમ આખી જિંદગી એને લગ્ન કર્યા નથી, આખી જિંદગી એને સંન્યાસ રહીને આપણા સમાજને, આપણા કુટુંબ પરિવારને જાતિ શિખામણ આપી છે અને ગાંધીજીના આશ્રમમાં રહી અને જે કંઈ મુશ્કેલી આવી એનો સામનો કરતાં પોતે શીખવાડ્યું છે. આમ સરસ મજાનો પાઠ છે. હવે આપણે આગળના લેક્ચરમાં બુક સાથે પાઠને વાંચતા જશું અને જે અઘરા શબ્દો જે છે એને સમજતા રહેશું. બરાબર, પણ એ પહેલાં તમારે એકવાર આ પાઠ 1-2 વખત પાઠ વ્યવસ્થિત વાંચી લેજો અને પછી હું તમને ભણાવું
એટલે વાંધો આવે નહીં. અત્યારે જે મેં તમને માહિતી આપી એ પાઠની બેઝિક માહિતી હતી, પ્રાથમિક માહિતી હતી, બરાબર. તમારે લેખક પરિચય અને પાઠ પરિચય વાંચી લેવાનો. આપણે હવે આગળના લેક્ચરમાં જે પાઠ જે છે એ સ્ટાર્ટ કરી દઈશું. પણ હા, બધાની પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, બરાબર. હવે આપણે બીજો લેક્ચર લેશું આ પાઠમાં ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખી અને એમાં વાંચતા જશું અને પાઠને સમજતા રહેશું. અસ્તુ.